તો વાવાઝોડું બપોર બાદ અલીબાગની આસપાસ ટકરાશે પ્રતિ કલાક તેર કિલોમીટરની ઝડપે અલીબાગ તરફ આગળ વધતું વાવાઝોડું અલીબાગ ખાતે સો થી એકસો વીસ કિલોમીટરની ઝડપે તોફાની પવન કૂંકાશે તો આ સાથે મહારાષ્ટ્રના થાણે રત્નાગીરી અને સિંધુદુર્ગ વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદી વાતાવરણ રહેશે અને આ સાથે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ આજે વહેલી સવારથી થઈ ચૂકી છે અરબી સમુદ્રમાં આકાર પામેલ વાવાઝોડું નિસર્ગ ધીમે ધીમે મહારાષ્ટ્રના અલીબાગ તરફ આગળ ધપી રહ્યું છે આપણે વેબ આધારિત જોઈએ કે કઈ રીતે એ અલીબાગ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર તે અસર કરશે ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર જે આ વાવાઝોડું છે એ અલીબાગથી એટલે કે મહારાષ્ટ્રના અલીબાગ વિસ્તારથી એકસો પંચાવન કિલોમીટર દૂર જ્યારે મુંબઈથી બસો કિલોમીટર દૂર આ વાવાઝોડું અત્યારે હાલ અહીંયા સ્થિર છે અને ધીમે ધીમે પ્રતિ કલાકના તેર કિલોમીટરની ઝડપે એટલે કે તેર કિલોમીટરની ઝડપે ધીમે ધીમે એ અલીબાગ તરફ આગળ આવી રહ્યું છે સ્વાભાવિક છે કે કે આજે બપોર બપોર બાદ એટલે મોડી સાંજ સુધીમાં આ અલીબાગ ત્યારે સ્વાભાવિક છે કે તેની જે ઝડપ છે પવનની જે ઝડપ છે એ પ્રતિ કલાક સો કિલોમીટરથી માંડીને એકસો ને વીસ કિલોમીટર સુધીની ઝડપ રહેવાની સંભાવના છે અને તેના પગલે એમ કહી શકાય કે ખાસ કરીને જે મહારાષ્ટ્રના વિસ્તારોમાં જે છે એ થાણા રત્નાગીરી સિંધુદુર્ગ વગેરે જે વિસ્તાર જે છે કે જે દરિયાકાંઠે આવેલો મહારાષ્ટ્રનો આ વિસ્તારો જે છે એ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે અને આ વરસાદના એટલે કે જે વાવાઝોડું જે નિસર્ગ છે એ નિસર્ગના કારણે ગુજરાતના પણ દરિયાકાંઠાના ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ વરસાદી વાતાવરણ જોવા મળશે કેમેરામેન વિવેક ઠાકોર સાથે બિપિન પ્રજાપતિ ટીવી નાઇન